मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप अंग्रेजी विषय की अंदर बधा पोतपोता सौ प्रथम अंग्रेजी पाकी नोट खोलवा है। यहाँ अंग्रेजी पाकी नोट में आगला वीडियो में तमने मैं शूँ लखाय पाकी नोटनी अंदर शरीर अंगों मै बॉडी पार्ट्स लखाय ने, तो यनी अंदर आप अंग्रेजी पाकी नोट में शरीर अंगों की जो स्पेलिंग लखीए छे एनी अंदर बे स्पेलिंग बाकी है। तो सौ प्रथम आप बे स्पेलिंग लखी नाखी, त्यारबाद आप आ स्वाध्याय पोथी अंदर पाना नंबर 37 तगड़े सातड़े 37 में आप तगड़े सातड़े 37 अंदर आप खाली जगह पूरवा है। तो सौ प्रथम आप पाकी नटनी अंदर आज बे स्पेलिंग बाकी है तो ये आप एक बार लखी नाखशू। तो थम नीचे जो तमारी लाइन खाली हो लीटीओ तो एनी नीचे ज आप लखी नाखशू नीनी स्पेलिंग स्पेलिंग ना खाना में के एन डबल ई। जो तमारी लीटीओ एक पेजनी अंदर ए पेजनी अंदर लीटीओ पूरी थी गई हो तो बीजा पेजे आप बे लीटीनी अंदर स्पेलिंग उच्चार अने अहीं स्पेलिंग उच्चार अने अर्थ बराबर छे। तो नी तो आप नीनी स्पेलिंग लखीए के एन डबल ई। नी उच्चारना खाना में नी अने अर्थना खाना में घूटण लखशू। फरी थी स्पेलिंगना खाना में शू लखशू अंग्रेजी पाकी नोटनी नोट में के एन डबल ई। नी एटले घूटण आ स्पेलिंगना खाना में आवशे, आ उच्चारना खाना में आवशे अने आ अर्थना खाना में आवशे। चलो त्यारबाद आग आप जोशू टोज टी ओ ई एस स्पेलिंग ना खाना में शू लखवा टी ओ ई एस टोज एटले पगनी आंगड़ीओ। टोज एटले पगनी आंगड़ीओ। तो चलो आ पाकी नोट में आप बे बाकी थी लखी नाखी। हवे बधाज पोतपोतानुं जे स्वाध्याय पोथी छे एमां पाना नंबर 37 पाना नंबर 37 खोलवानुं छे। तो आपणे हवे अहीं जोईए राइट द पार्ट्स ऑफ बॉडी लुकिंग एट द पिक्चर एटले के चित्र जोईने पार्ट्स ऑफ बॉडी शरीरना अंगोना नाम लखो। अहीं चित्र जोवाना बॉक्स में बे स्पेलिंग आपेली छे ए बे माथी जे साची होय ए आपणे अहीं खाली जग्या में लखवानी छे बराबर छे। तो जो अहीं नमूनो आपेलो छे एक नंबरनी अंदर आ छे माथू, आ चित्र छे माथानू। तो माथू एटले अंग्रेजी में एने हेड कहेवामां आवे। शू कहेवामां आवे? हेड। अहीं आपणे अहीं आ जोईए छे जुओ हेड एटले माथू। हवे आ बेमांथी हेडनी स्पेलिंग कई छे? तो आ तो आईसनी छे अने आ हेडनी छे। आईस एटले आँख, हेड एटले माथू। तो आ माथू छे तो आपणे हेडनी स्पेलिंग अहीं लखशું एच ई ए डी खाली जग्याની અંદર બરાબર છે। ચલો નંબર બે બધા પોતપોતાની પેન્સિલથી હવે અહીં ખાલી જગ્યા લખવાની છે। તો ચલો બે નંબર આ છે, આ વાડનું ચિત્ર છે। હવે આ બેમાંથી વાડની સ્પેલિંગ કઈ છે? વાડને શું કહેવાય? તો વાળને કહેવાય હેયર। આ તો ઇયર્સ છે અને આ છે હેયર્સ। ઇયર્સ એટલે કાન, હેયર્સ એટલે વાળ। તો આ બીજા નંબરની સ્પેલિંગ છે હેયરની। તો અહીં આપણે સરસ અક્ષરે લખશું એચ એ આઈ આર બરાબર છે। એચ એ આઈ આર હેયર એટલે વાળ। ચલો ત્યારબાદ ત્રીજા નંબરનું
આંખનું ચિત્ર આપેલું છે. હવે આ બેમાં કઈ આંખની સ્પેલિંગ છે? આઈ. હવે આંખને શું કહેવાય અંગ્રેજીમાં? તો આઈસ. આઈસ એટલે આંખો, અને ટોઝ એટલે કે પગની આંગળીઓ. આ ટોઝની સ્પેલિંગ છે ટોઝ, અને આ આઈસની સ્પેલિંગ છે આઈસ એટલે કે આંખ. તો આ બેમાંથી સાચી છે આ આઈસ એટલે કે આંખ. તો આપણે અહીં લખશું ઈ વાય ઈ એસ, આઈસ એટલે આંખ. ચલો આ ચિત્ર આપેલું છે ચોથા નંબરમાં, શું લખેલું છે? શું કહ્યું? શેનું ચિત્ર છે? કાનનું. શેનું છે? કાનનું. હવે કાનને, કાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઈયર. શું કહેવાય? ઈયર. હવે આ બેમાં ઈયરની સ્પેલિંગ કઈ છે? આ પહેલા નંબરની કે આ બીજા નંબરની? તો અહીં ઈ એ આર. જુઓ અહીં ઈ એ આર, ઈયર એટલે કાન, અને સ્ટોમચ એટલે પેટ. આ સ્ટોમચની સ્પેલિંગ છે, આ ઈયરની સ્પેલિંગ છે. ઈયર એટલે કાન, સ્ટોમચ એટલે પેટ. તો ઈયર, ઈયર એટલે કાન. તો ઈયરની સ્પેલિંગ લખશું ઈ એ આર, બરાબર છે? આવી રીતે સરસ અક્ષરે પેન્સિલથી લખશું. ચલો ત્યારબાદ આ ચિત્ર આપેલું છે નાક. શેનું ચિત્ર છે? નાક. તો નાકને અંગ્રેજીમાં નોઝ કહેવાય. શું કહેવાય? નોઝ. તો આ બેમાં કઈ સ્પેલિંગ નોઝની છે? તો એન ઓ એસ ઈ, નોઝ એટલે નાક. અને આ તો લેગની છે, લેગ એટલે પગ થાય. અહીં તો ચિત્ર શેનું આપેલું છે? નાકનું. તો નાક એટલે અંગ્રેજીમાં એને નોઝ કહેવાય. તો નોઝની સ્પેલિંગ આપણે લખશું એન ઓ એસ ઈ, ફરીથી એન ઓ એસ ઈ, નોઝ એટલે નાક. છઠ્ઠા નંબરનું આ છે મો. શેનું ચિત્ર છે? મો, મોઢું. મોઢાનું ચિત્ર છે ને? તો અંગ્રેજીમાં મોઢાને શું કહેવાય? માઉથ. માઉથ એટલે મોઢું. તો માઉથની સ્પેલિંગ આ છે કે આ છે? આ માઉથ છે, અને આ ફીટ છે, બરાબર છે? આ માઉથ અને આ ફીટ. તો માઉથ એટલે મો. તો આપણે અહીં લખશું એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મો, બરાબર છે બાળકો? ચલો હવે પાછળ ફેરવીશું. સાતમા નંબરનું પાના નંબર 38માં સાતમા નંબરનું આ છે હોઠ. શું આપેલું છે? હોઠ. હોઠ એટલે હોઠને અંગ્રેજીમાં શું કહેવાય? તો લિપ્સ. તો આ બેમાં લિપ્સની સ્પેલિંગ કઈ છે? લિપ્સ. તો એલ આઈ પી એસ, લિપ્સ એટલે હોઠ, અને એન ઓ એસ ઈ, નોઝ એટલે નાક થાય. તો આ તો છે હોઠની સ્પેલિંગ લિપ્સની. આ ચિત્ર લિપ હોઠ છે, તો હોઠને અંગ્રેજીમાં લિપ્સ કહેવાય. તો લિપ્સની સ્પેલિંગ આ પહેલા નંબરની છે, તો એ આપણે જોઈ જોઈને લખશું એલ આઈ પી એસ, બરાબર છે? ચલો નંબર 8 નંબરની અંદર આપેલું છે આ ગળું એટલે કે ગરદન, ડોક. અહીં તીર મારેલું જ છે, જુઓ ગરદન, ડોક કે ગળું. હવે એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો ડોકને અંગ્રેજીમાં નેક કહેવાય, નેક. તો આ બેની અંદર નેકની સ્પેલિંગ કઈ છે? નેક. તો આ છે એન ઈ સી કે, નેક. નેક એટલે ગરદન, ડોક. અને એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મો, મોઢું. આ તો ગરદન છે, તો સાચી સ્પેલિંગ કઈ છે? નેક પહેલા નંબરની. તો આપણે અહીં લખશું એન ઈ સી અને કે, ઓકે. આવી રીતે આપણે સરસ રીતે સ્પેલિંગ લખવાની છે. ત્યારબાદ 9 નંબર આ છે, તીર મારેલું છે છાતી. અહીં ચિત્રની અંદર છાતી દર્શાવવામાં આવી છે,
तो आ बेनी अंदर छातीनी एटले के छातीने अंग्रेजी में शू कहेवाय तो चेस्ट, छातीने अंग्रेजी में चेस्ट कहेवाय। तमे लोको स्पेलिंग लखी पण गया એટલે તમને ખબર છે કે છાતીને અંગ્રેજીમાં ચેસ્ટ કહેવાય, અને ચેસ્ટની બેમાંથી સાચી સ્પેલિંગ કઈ છે ચેસ્ટની, તો આ બીજા નંબરની। આ તો ફિંગર્સની સ્પેલિંગ છે, ફિંગર્સ એટલે આંગળીઓ અને ચેસ્ટ એટલે છાતી, તો આ સાચી છે। આ તો આપણે જોઈ જોઈને લખશું સી, ત્યારબાદ લખશું એચ, ત્યારબાદ લખશું ઈ, ત્યારબાદ લખશું એસ અને ટી, ચેસ્ટ એટલે છાતી, બરાબર। ચલો નંબર 10 નંબરની અંદર શું છે, પેટ, પેટ પર તીર મારેલું છે, જુઓ તીર મારેલું છે ને, તો અહીં પેટનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે, પેટનું નિર્દેશ કરે છે। તો હવે પેટને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણે વિચારવાનું, પેટને અંગ્રેજીમાં શું કહેવાય, તો પેટને કહેવામાં આવે સ્ટોમચ, શું કહેવામાં આવે સ્ટોમચ। તો આ બેની અંદર સ્ટોમચની સ્પેલિંગ કઈ છે, સ્ટોમચ એટલે કે શો, એસ થી શરૂ થાય સ્ટોમચ, તો આ બીજા નંબરની સ્પેલિંગ છે એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટોમચ એટલે પેટ, અને આ તો થંબની સ્પેલિંગ છે, થંબ એટલે અંગૂઠો, અહીં અંગૂઠો નથી દર્શાવવામાં આવ્યો, પેટ દર્શાવવામાં આવ્યું છે। તો પેટને અંગ્રેજીમાં સ્ટોમચ કહેવાય, અને સ્ટોમચ એટલે પેટ, તો આપણે સ્પેલિંગ લખશું સ્ટોમચ એસ ટી ઓ, ત્યારબાદ છે એમ, ત્યારબાદ છે એ, ત્યારબાદ સી અને એચ, એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટોમચ એટલે પેટ, બરાબર છે બાળકો। તો આજે આપણે આ જે ખાલી જગ્યા પૂરી 10 નંબર સુધી, હવે આ બાકીની હું તમને બીજા પીરિયડની અંદર શીખવાડીશ, બરાબર છે। તો ત્યાં સુધી તમારે શું કરવાનું છે બાળકો, આ સ્પેલિંગ અહીં ચિત્રની અંદર સરસ મજા સ્પેલિંગો આપેલી છે, તમને મેં પાકી નોટમાં પણ લખાવી છે, તો એ સ્પેલિંગો બરાબર તમારે પાકી કરવાની છે। અસ્તુ।